सामान्य रीते राजकोट सहित समग्र सौराष्ट्रमां सोनेरी रंगना घऊंनी खेती करवामां आवे छे, परंतु हवे काळा रंगना घऊंनी खेती पण अहीं शरू थई गई छे। राजकोट जिल्लाना जेतपुर तालुका विस्तारना खीरसरा गामे घणा खेडूतोએ आ प्रजातिना घऊंनी खेती शरू करी छे। घऊंनी आ प्रजातિમાં ઝીંક, આર્યન સહિતના અન્ય ઘણા પોષક તત્વો રહેલા છે। राजकोट जिल्लाना खेडूतनी नवी पहल, आरोग्यप्रद काळा घऊंनी खेतीनो कर्यो प्रारंभ। डायाबिटीस बीपी संधिवामां काळा घऊं गुणकारी, मेदस्वीपणाने पण अटकावे छे काळा घऊं। खीरसरा गामना रहेवासी प्रतापभाई वांके પોતાના ખેતરમાં 5 વીઘામાં આ ખાસ પ્રજાતિનો ઘઉંનું વાવેતર કર્યું છે। તેમના સિવાય ખીરસરા ગામના જ વિનુભાઈ કથિરિયાએ પણ તેમના ખેતરોમાં એક પ્રયોગ રૂપે કાળા ઘઉંના પાકનું વાવેતર કર્યું છે। કાળા ઘઉં અનેક રીતે ગુણકારી હોવા ઉપરાંત આરોગ્યપ્રદ પણ છે। કાળા ઘઉંથી શુગર, બ્લડ પ્રેશર, સંધિવા, મેદસ્વીપણા જેવા રોગોના નિયંત્રણમાં પણ ખૂબ જ ફાયદાકારક છે। ઉપરાંત તે સામાન્ય ઘઉં કરતાં 3-4 ગણા વધુ મોંઘા છે, એટલે કે તે ખેડૂતો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। જો કે હજુ લોકોમાં જાગૃતતા અને સમજણનો અભાવ હોવાથી પ્રતાપભાઈએ વિનંતી કરી રહ્યા છે કે રાજ્ય સરકારે ખેડૂતોને જાગૃત કરવા જોઈએ। એ ડાયાબિટીસ માટે અને કોઈ હૃદય રોગ માટે અને કેન્સર માટે અને એમાં બધી વધારે ઉપયોગ થાય છે, પણ હવે એમાં એવું થયું છે કે અટાણે આ ઘઉં વાવાય તો ગયા હે, હવે વેસાયમ તો ક્યાંય છે નહીં, આનું ક્યાંય પ્રોડક્ટ તો ક્યાંય આ ગુજરાતમાં તો છે નહીં, બરોબર। હવે જો આમાં કંઈક રાજ્ય સરકાર ધ્યાન દે તો ક્યાંક આનું પ્રોડક્ટ થાય અને તો ખેડૂત થોડા થોડા વધારે વાવતા થાય। સોશિયલ મીડિયાના માધ્યમથી થઈ જાણ, એક વીઘામાં 40-45 મણ ઘઉંની થાય છે આવક। પ્રતિ મણ રૂપિયા 800-900 દરે થાય છે વેચાણ। ખીરસરાના ખેડૂત વિનુભાઈએ પોતાના ભાઈ ડોક્ટર કથિરિયાની સલાહથી કાળા ઘઉંનું વાવેતર કર્યું છે। આ ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમથી પણ તેમને કાળા ઘઉં વિશે માહિતી મળી હતી, જેમાં જાણ થઈ કે કાળા ઘઉંથી એક વીઘામાં 40-45 મણની ઉપજ થાય છે, તેમજ પ્રતિ મણ 800-900 રૂપિયાના દરે વેચાણની પણ શક્યતા છે। 12 મહિના બહુ ખાવા જાદા જોતા નથી, થોડા ઘઉંમાં દર્દ મટી જતું હોય, દવા કરતા તો ઘઉં સસ્તા થાય છે। ઘઉંના તમે જુઓ 1000 રૂપિયાનો મણ હોય ને આ એ અઠવાડિયાની દવા 1000 રૂપિયાની થાય છે, તો ઘઉં તો એના કરતાં ક્યાંય સસ્તા થાય? ડાયાબિટીસ કંટ્રોલ થતી હોય તો ઘઉં તો ખાવા જરૂરી જ છે ને। પંજાબ અને હરિયાણામાં કાળા ઘઉંનું ઉત્પાદન વધુ, ઉત્તર ભારતમાં ખાસ કરીને પંજાબ અને હરિયાણા રાજ્યમાં આ કાળા ઘઉંનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે। કાળા ઘઉંમાં એન્થોસાયનિન નામના રંગદ્રવ્યો હોય છે, એન્થોસાયનિનના વધુ પ્રમાણને લીધે ફળો, શાકભાજી, અનાજનો રંગ વાદળી, જાંબુડિયો અથવા કાળો થઈ જાય છે। નિલેશ મારુ, મંતવ્ય ન્યૂઝ, જેતપુર।